मित्रों आपणी यूट्यूब चैनल मिशन फॉर गवर्नमेंट जॉब में तमारू स्वागत छे। आ अगाउ आपणे पहला नंबर में हेमचंद्राचार्य विषय वीडियो अपलोड करी चूक्या छीए। आ आपणी साहित्य सीरीज में आ बीजा नंबरना कवि छे नरसिंह मेहता। आजे आपणे आ वीडियो में नरसिंह मेहता विषे परीक्षा में पूछाता दरेक प्रश्नों की चर्चा करशू अने पाठ्यपुस्तक में जेटली पण माहिती आपी छे ए दरेक माहिती आपणे आ वीडियो में आवरी लीधेली छे। तो तमे अमारी यूट्यूब चैनल पर नवा होय तो अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने एनी बाजू में आवेला बेल आइकन ने प्रेस करो जेथी करीने अमारी यूट्यूब चैनल नी दरेक अपडेट तमारा सुधी सौथी पहला पहोंची वळे। तो चलो वीडियो ने आपणे आगळ वधारीए। सौप्रथम तो आपणे माहिती मेळवशू नरसिंह मेहताना कुटुंब विशे। तो नरसिंह मेहतानो जन्म कई जग्याए थयो हतो, नरसिंह मेहतानाં पिताનું નામ, નરસિંહ મહેતાની માતાનું નામ, આ બધા પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે એવી માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો સૌપ્રથમ તો નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતા એ નાગર બ્રાહ્મણ હતા। નરસિંહ મહેતાના માતાનું નામ દયાકુંવર અને પિતાનું નામ કૃષ્ણદાસ હતું અને તેમના ભાઈનું નામ બંસીધર હતું। ત્યારબાદ નરસિંહ મહેતા ના પત્નીનું નામ માણેકબાઈ હતું। નરસિંહ મહેતા અને માણેકબાઈના બે સંતાનો હતા, એમાં પ્રથમ શામળશા નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી। ત્યારબાદ કુંવરબાઈની પુત્રીનું નામ શર્મિષ્ઠા હતું અને શર્મિષ્ઠાની પુત્રીનું નામ તાનારીરી હતું। તો તાનારીરી વિશે તો આપણાને પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે તો એની થોડી ઘણી આપણે માહિતી મેળવી લઈએ। તો તાનારીરીની સમાધિ અર્જુનબારી વડનગર મુકામે આવેલી છે। તાનારીરી મહોત્સવ વિશે, તો તાનારીરી મહોત્સવનું આયોજન દર વર્ષે કારતક સુદ નોમના દિવસે કરવામાં આવે છે। આ મહોત્સવનું આયોજન 2003થી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે। 2003માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, એમના સમયમાં આ મહોત્સવનું આયોજન ચાલુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાનારીરી મહોત્સવનું આયોજન મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત શર્મિષ્ઠા તળાવના કાંઠે કરવામાં આવે છે। આ મહોત્સવનું આયોજન વડનગરની સંગીત બેલડી તાનારીરીની યાદમાં કરવામાં આવે છે। આ તાનારીરી નરસિંહ મહેતાની દોહિત્રી અને શર્મિષ્ઠાની પુત્રી હતી। તો તમે આગળ જોયું એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક તાનારીરીનો સંબંધ નરસિંહ મહેતા સાથે જોડાયેલો છે। ત્યારબાદ નવી વાત કરીએ તો તાનારીરી મહોત્સવના ભાગરૂપે તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે। તો એવોર્ડની શરૂઆત 2010માં કરવામાં આવી હતી અને પ્રથમ એવોર્ડ વિજેતા લતા મંગેશકર હતા। ત્યારબાદ આપણે આગળ માહિતી મેળવીએ તો નરસિંહ મહેતાનો જન્મ આશરે 15મી સદીમાં થયો હતો। ત્યારબાદ તેમનું જન્મસ્થળ કઈ જગ્યાએ આવેલું છે, તો તળાજા ભાવનગર ખાતે। ત્યારબાદ કર્મભૂમિ એમની જૂનાગઢ ખાતે આવેલી છે, આ કર્મભૂમિનું નામ શું છે, તો નરસિંહ મહેતાનો ચોરો। ત્યારબાદ એમના ઉપનામની વાત કરીએ તો એમના ઉપનામમાં નરસૈયો, આદિકવિ, આદકવિ, ભક્તકવિ એવા વગેરે એમના ઉપનામો છે। વ્યવસાયની વાત કરીએ તો એમનો વ્યવસાય પોતે કવિ હતા, આખ્યાનકાર અને ભજનિક હતા। ત્યારબાદ એમને સર્જન કરેલ ક્ષેત્ર કયા ક્ષેત્રમાં એમણે સર્જન કરેલું છે, તો એમણે ભજનોનું સર્જન કર્યું, પદો લખ્યા છે, પ્રભાતિયા, સાહિત્ય, આખ્યાન અને હાર વગેરે એમના સર્જન ક્ષેત્રો છે। ત્યારબાદ આપણે આગળ એમની બેઝિક માહિતી મેળવી એના પછી એમની પ્રખ્યાત કૃતિઓ વિશે આપણે જોઈએ। કૃતિઓમાં આપણે સ્ટેપ વાઇઝ જોઈશું, જેમાં પહેલાં પાઠ્યપુસ્તક આધારિત અને પછી જેવી એવી કૃતિઓ જે પરીક્ષામાં પૂછાતી હોય તે। પ્રથમ કૃતિની વાત કરીએ તો સાંજ સમય સામળ્યો, આ ધોરણ 9માં આપેલ એક કાવ્ય છે અને આ કાવ્યનો પ્રકાર ગીત કાવ્ય છે। ત્યારબાદ હાર, હુંડી, વિવાહ, મોસાળું, શ્રદ્ધા એમના આત્મવૃત્તાંત પદો છે। આમાંથી પ્રશ્ન અવારનવાર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે કે નીચેનામાંથી કયું નરસિંહ મહેતાનું આત્મવૃત્તાંત પદોમાંનું એક છે।
અથવા ત્રણ આપેલા છે અને એક જુદું આપેલું છે કે કયું જુદું પડે છે, તો તમારે આ પાંચે પાંચ યાદ રાખવાના છે. હાર, હુંડી, વિવા, મોસાળું, શ્રદ્ધા એમના આત્મવૃત્તાંશ પદો છે. ત્યારબાદ બીજી કૃતિઓની વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, સામરદાસનો વિવાહ, દાણ લીલા. ત્યારબાદ બીજી વાત કરીએ તો આ પણ આઈએમપી છે. ભોળી રે ભરવાડણ, જડ કમર છોડી જાને, જાગને જાદવ, જાગોને જસોદાના જાયા, આ વગેરે એમને ઝુલણાસનમાં લખેલા કાવ્યો છે. તો પૂછાય કે નીચેનામાંથી કયા કાવ્યનું સર્જન ઝુલણાસનમાં નરસિંહ મહેતાએ કરેલું છે? તો આ ચાર તમારે યાદ રાખવાના છે. આ ચારે ચારનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલો છે અને એમાંથી જ અમે આ લીધેલું છે. ભોરી રે ભરવાડન, જળ કમલ છોડી જાને, જાગને જાદવ, જાગોને જસોદાના જાયા. ત્યારબાદ બીજી કૃતિઓની વાત કરીએ તો બાપાનું શ્રાદ્ધ, ભક્તિપદો, ગોવિંદ ગમન, ઝરીના પદો, આ પણ આઈએમપી છે, ઝરીના પદો. ત્યારબાદ શૃંગારમાળા, જીવન ઝરમર. ત્યારબાદ 12મા નંબરની વાત કરીએ તો રૂકમણી વિવાહ, રાસલીલા, સત્યભામાનું રૂષણું, બાળલીલા, હિંડોળાના પદો, કૃષ્ણલીલાના પદો, વસંતના પદો, ભક્તિબોધના પદો. આ પદોમાંથી પણ પ્રશ્ન પૂછાય છે, નીચેનામાંથી કયા પદનું સર્જન નરસિંહ મહેતાએ કરેલું છે? તો આ હિંડોળાના પદો, કૃષ્ણલીલાના પદો, વસંતના પદો અને ભક્તિબોધના પદો, આ તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ નરસિંહ મહેતાની વિશેષ માહિતીની વાત કરીએ તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા, આથી તેમને આદ્ય કવિ તરીકે ઓળખવામાં આવે છે. વૈષ્ણવ ભજન તેમનું ખૂબ જાણીતું ભજન છે, જે ગાંધીજીને ખૂબ પ્રિય હતું. તેમણે ઝુલણાસનની રચના કરેલી, નરસિંહ મહેતાએ ઝુલણાસનની રચના કરેલી. ત્યારબાદ તેમણે સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્રની રચના કરેલી. ત્યારબાદ નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈ વરસાદ વરસાવ્યો હતો. તો પ્રશ્ન પૂછાય કે કયો રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો? તો મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો. ત્યારબાદ તેમની યાદમાં, એટલે કે નરસિંહ મહેતાની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત 1999માં થઈ હતી, જે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. જે એવોર્ડ માં પ્રથમ વિજેતાની વાત કરીએ તો પ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ હતા, એ 1999માં તેમને આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો તેઓ કૃષ્ણલીલાના દર્શન ગોપનાથ મહાદેવના મંદિરમાં થયા હતા. આ ગોપનાથ મહાદેવનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે? તો તળાજા ભાવનગરમાં આવેલું છે. ત્યારબાદ ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદ્યકવિ કયા હતા? તો આ પ્રશ્ન પૂછાવવાની પૂરેપૂરી સંભાવના છે. તે નરસિંહ મહેતાને આદ્યકવિ કોને કયા હતા? તો ઉમાશંકર જોશીએ તેમને આદ્યકવિ કયા હતા. ત્યારબાદ 2015માં નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. તો નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કઈ જગ્યાએ અને ક્યારે કરવામાં આવી? 2015 જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ નરસિંહ મહેતાનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું? તો માંગરોળ જૂનાગઢ ખાતે થયું હતું. જન્મ ભાવનગર તળાજા અને મૃત્યુ માંગરોળ જૂનાગઢ ખાતે થયું હતું. ત્યારબાદ આપણે જોઈશું નરસિંહ મહેતાની જાણીતી કાવ્ય પંક્તિઓ. આ કાવ્ય પંક્તિઓ અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય છે, જોડકાના સ્વરૂપમાં અને ક્વેશ્ચનના સ્વરૂપમાં પણ પૂછાતી હોય છે. તો આટલી કાવ્ય પંક્તિઓ તમે નરસિંહ મહેતાની યાદ રાખી લો તો તમારા માટે ઇનફ છે. સૌપ્રથમ કાવ્ય પંક્તિની વાત કરીએ તો વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ, ત્યારબાદ જળ કમર છોડી જાને બાળા, ત્યારબાદ આજની ઘડી તે રડિયા મળી રેલો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, મારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે, ત્યારબાદ ઊંચી મેળી તે મારા સંતની રે. આ કાવ્ય પંક્તિ ખાસ આઈએમબી છે. મોસ્ટ ઓફલી આ કાવ્ય પંક્તિ પૂછાય તો ઓછા લોકો છે જે નરસિંહ મહેતાને પ્રિફર કરે. તો આ નરસિંહ મહેતાની છે એટલે યાદ રાખવી ખાસ જરૂર છે. ઊંચી મેળી તે મારા સંતની રેલોલ. ત્યારબાદ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, આ પણ કાવ્ય કૃતિ છે, એ નરસિંહ મહેતાની છે.
जो तमने आ वीडियो गम्यो होय तो आ वीडियो ने लाइक करो, शेर करो अने अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो। अमे घणी एवी मेहनत करीने घणा बधा पाठ्यपुस्तकना पाठों फेदी अने एमांथी अमुक काव्य पंक्तिओ अने कृतिओ नु अमे अहींया तमारा जोड़े तमारा माटे स्लाइड अने वीडियो मार्फते उपयोगी बनी रहे एवो कंटेंट बनाव्यो छे। तो तमे वधुमां वधु आ वीडियो शेर करो जेथी करीने आगळना वीडियोमां अमे आ जे वीडियो बनाव्यो छे एना करता पण वधु माहिती आपी अने तमारा माटे उपयोगी निवड़ी सके एवा वीडियो बनावीए अने आवनारी परीक्षामां तमे सारा एवा मार्क्स मेळवी सको। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।